કરીએ તો પંચમહાલની, પંચમહાલના સહેરા તાલુકાના બલુજીના મુવાડા અને આજુબાજુના ગામોમાં શનિવારે રાત્રિએ વાવાઝોડા સાથે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની અનેક આશા પર પાણી ફેરવી દીધું હતું. ડાંગરના પાકને નુકસાન જવાની શક્યતાને લઈને ખેડૂત ચિંતાતુર થયો હતો. પંચમહાલના સહેરા તાલુકાના બલુજીના મુવાડા અને આજુબાજુ ગામના ખેડૂતોએ ચોમાસા દરમિયાન પોતાના ખેતરમાં ડાંગરના પાકની ખેતી કરી હતી. શનિવારની રાત્રિએ અચાનક વાવાઝોડા સાથે આવેલા વરસાદે ડાંગરના તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડ્યું હતું. ડાંગરનો તૈયાર થયેલ પાક ખેડૂતે સવારમાં પોતાના ખેતરમાં જમીનદોસ્ત જોવા મળતા ખેડૂતની અનેક આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. અહીંના આમિરભાઈ, અર્જુનભાઈ તેમજ અનવરભાઈ સહિતના ખેડૂતોના જણાવ્યા અનુસાર આ ગામ સહિત આજુબાજુના ગામોમાં 500 હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ ડાંગરની ખેતી કરી હતી અને મોટાભાગના ખેડૂતોને ડાંગરમાં નુકસાન થશે તેવી શક્યતાઓ રહેલી છે. હાલમાં આવી પડેલી કુદરતી આફતને લઈને જગતનો નાતાત ચિંતાતુર બન્યો છે, પણ આવનાર સમયમાં પશુઓને ઘાસચારા માટે તકલીફ પડે તેવી શક્યતાઓ રહેલી છે. રીતેશ દરજી, ZSTV, પંચમહાલ. ગઈ રાતે શનિવારે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. ખેતરમાં વાઢેલી ડાંગર અને ઉપર પાણી પડવાથી બગડી જવાથી ચાયડા ભરાઈ ગયા, ડોગર બગડી ગઈ, તો ઘણું નુકસાન થયું છે. તો સરકાર શ્રીએ મારી એ આશા છે કે થોડું ઘણું વળતર આપે એ હું આશા રાખું છું.